Namo arahantanam Namo siddhanam Namo ayariyanam Namo uvajjayanam Namo loye savvasahunam आचार्य कुंद कुंद देव द्वारा रचित पंचास्तिकाई संग्रहनी 149मी गाथा पर अपनी चर्चा प्रारंभ थाई छे। गई काले 138मी गाथा मा कलुषित शब्दना अर्थ पर अपने चर्चा करी थी। आत्माना परिणाम आत्माना भाव बे प्रकारना छे, जेना कारणे आत्मा मा कर्मनो आश्रव कर्म आत्मा तरफ आवे छे। ए बे प्रकारना भावो मा एक अशुभ भाव अने बीजो शुभ भाव छे। शुभ भावनी चर्चा पहला थई चुकी छे के पांच परमेष्ठी प्रत्ये भक्तिनो भाव आत्मा मा उत्पन्न थवो ए भावनु नाम छे शुभ भाव, अथवा तो जीवो प्रत्येनो जे करुणानो भाव छे ए भावनु नाम छे शुभ भाव। अने एमा अंते सार ए बतावे तो के जो तमे कोई बीजा जीव पर करुणा करो छो तो ये करुणा बीजा जीव पर नथी, पण तमारा पोताना ऊपर ज करुणा करो छो। एनु कारण ये छे के जो पोतानो छोकरो कोई बीजाना छोकराने चाकू लईने मारवा जतो होय अने आपणे पोताना छोकराने रोकीए के भाई तू चाकू एने नहीं मार, तो एमा खास तो ये छे के बीजो मरे एनी एटली चिंता नथी, पण बीजाने मारीने मारो छोकरो सजा न भोगवे एनी चिंता वधारे छे। एटले बीजाने न मारवामां पण आपणे पोताना ऊपर ज ते विचार करीए छे। एवी रीते जो कीड़ीने आपणे मारवानी ना पाड़ी के तमे नीचे देखीने चालो एना ऊपर पग न मूको, तो एनुं कारण ए नथी के कीड़ीने बचावो, एनु असली कारण तो ये छे के तमे तमारा पोताना आत्माने नरक वगैरे नीची गतिमा जतो बचावो। कारण के आ प्रकारना प्रमाद युक्त आत्माना जे परिणाम छे भाव छे ए भावना कारणे पापना कर्मनो बंध थाय छे ने जीव आगामी कालमा भविष्यमा એ નિયમથી અધોગતિમાં જન્મે છે। એટલા માટે એને એ જીવને પાછો વાળવા માટે કરુણાનો અને પરજીવો પ્રત્યેના પરદયાનો ભાવ એની ચર્ચા આપણે પહેલા કરી। અહીંયા 139મી ગાથામાં હવે પાપના કર્મો આત્મા તરફ કેવી રીતે આવે છે એ બતાવે છે। कर्म तो अरूपी छे, आंख वडे देखाता नथी, ए पकड़मां आवता नथी, ए आपणा ज्ञानमां जणाता नथी। जेम आपणे श्वास लईए छे अने हवा आपणा नाकना माध्यमथी शरीरमां जाय छे, तो ए हवा निरंतर चालू छे के अंदर नाकथी अंदर शरीरमां गई અને શરીરમાંથી પાછી બહાર પણ ગઈ। એવી રીતે આપણા આત્મામાં કર્મ આવીને બંધાય પણ છે અને પહેલાના બંધાયેલા કર્મો આત્માને ફળ આપીને આત્મામાંથી બહાર પણ નીકળે છે। પણ ખાસ આ બંને વચ્ચેની સમાનતા એ છે કે શ્વાસ લેતી વખતે જે હવા છે એ હવા આપણને દેખાતી નથી,
કે મેં કેટલી હવા અંદર લીધી અને કેટલી બહાર છોડી, એ હવા દેખી શકાતી નથી, પણ એ શ્વાસ પોતાનું કાર્ય નિરંતર કરે છે કે જેના કારણે આપણું આ મનુષ્યનું જીવન છે। એવી રીતે કે કર્મ આત્મા તરફ આવે છે અને પહેલાના કર્મ આત્મામાંથી બહાર જાય છે। આવું કર્મોનું આવવાનું અને કર્મોનું બહાર જવાનું નિરંતર 24 કલાક થઈ રહ્યું છે અજ્ઞાનીઓને। એટલે જાણે અને અજાણે જે ભાવ દ્વારા આત્મામાં કર્મ આવે છે અને આત્મા સાથે બંધાય છે, અમુક કાળ સુધી એ આત્મા સાથે રહે છે અને એનો કાળ પૂરો થતા આત્માને એનું ફળ આપે છે। આવી જે કર્મની અવસ્થાઓ છે એ અવસ્થા આપણને આંખ વડે દેખાતી નથી, એટલા માટે આપણે કર્મોથી બચવાનો પ્રયાસ કરતા નથી। જે આંખ વડે દેખી શકાય એવું જે નુકસાન છે એ નુકસાનનો તો આપણે વિચાર કરીએ છીએ, પણ જે આંખ વડે ન દેખાતું હોય એ નુકસાન આપણને નુકસાન લાગતું જ નથી। પોતાના ખિસ્સામાં કોઈ એવી વસ્તુ હતી અને પડી ગઈ કે 5 રૂપિયા જ ખાલી પડી ગયા તો એ આપણને નુકસાન દેખાય છે, કારણ કે 5 રૂપિયા આંખ વડે દેખાય છે, પણ એ 5 દેખાય છે, પણ આત્મામાં આવતા પાપ દેખાતા નથી, એટલે એનાથી કોઈ આપણને ભય નથી। જે વસ્તુ આંખ વડે દેખાતી નથી અજ્ઞાનીને એનો ભય નથી, અને એ જ કારણ છે કે જે નજરની સામે દેખાયું એમાં વધારે એને અસર થાય છે। કે આપણા બાપાના બાપા એ આ દુનિયા છોડીને ગયા હતા, એના બાપા પણ દુનિયા છોડીને ગયા, એના બાપા પણ દુનિયા છોડીને ગયા, એના બાપાએ તે દુનિયા છોડીને ગયા હતા કે નહીં અહીંયા, અને છોડીને ગયા, પણ એના માટે આપણને અત્યારે કોઈ દુઃખ થાય છે? પણ અત્યારે જે આપણે આંખ વડે દેખીએ છીએ એવી કોઈ વ્યક્તિ જો આપણી નજરથી દૂર જાય છે તો દુઃખ થાય છે, જેને આપણે રાગ કરીએ છીએ। એટલે કે નજરની સામે દેખાતું દુઃખ આપણને દુઃખ લાગે છે, પણ જે નજરથી નથી દેખાતું એવા જે આવા પ્રકારના કર્મો જે આત્મા સાથે નિરંતર ચોંટે છે, જે દ્રષ્ટાંત આપણે શરૂઆતમાં લીધું હતું કે તેલ લગાવેલું હોય અને રજકણો આત્મા તરફ આવીને આત્મા શરીરમાં ચોંટે છે, તેલવાળી જેની ચામડી હોય, એવી રીતે જે આત્માના ભાવો મલિન હોય એને કર્મ આવીને ચોંટી જાય છે, એને કર્મને હાથમાં લઈને ચોંટાડવા પડતા નથી। અને ન ચોંટાડવાનો એક જ ઉપાય છે કે જો ચહેરા ઉપર એ રજકણને ન ચોંટાડવા હોય તો રજકણને ન ચોંટાડવા માટે ચહેરા ઉપર આડો હાથ રાખવાની જરૂર નથી। ખાલી એ કરવાનું છે કે તેલ જે ચહેરા ઉપર લગાવીએ છીએ ન લગાવે તો એ રજકણ આત્મા આ શરીર તરફ આવશે જ નહીં, અને આવશે તો તાત્કાલિક ખરી જશે। એવી રીતે કે આત્મામાં જો આ પાપના અને પુણ્યના આવા જે અશુદ્ધ ભાવ ઉત્પન્ન ન થાય તો કર્મ આત્મા તરફ આવતા જ નથી, અને આવે તો એવી રીતે ચોંટતા નથી જેવી રીતે ભાવ હતા ત્યારે ચોંટતા હતા। એટલે અહીંયા કુંદકુંદાચાર્ય 139મી ગાથામાં હવે પાપના જે કારણો છે એની ચર્ચા કરે છે કે આત્મામાં પાપના કર્મ કેવી રીતે બંધાય છે। કે જે ગ્રહસ્થની અવસ્થામાં આપણે રહીએ છીએ એ ગ્રહસ્થની અવસ્થામાં તો ડગલે ને પગલે પાપ થાય છે, જ્યાં સંસાર માંડ્યો ત્યાં પણ ને સંસાર જેને નથી માંડ્યો ત્યાં પણ, કારણ કે ગ્રહસ્થની ભૂમિકામાં જ્યાં જ્યાં પણ જીવને બેદરકારી છે, કાળજી નથી, ત્યાં દરેક સમયે કર્મનો બંધ થાય છે। તમે સંસ્કૃતમાં નિશાળમાં ભણતા હશો
રામના કે જનના રૂપ આવે તમારે, કોઈ યાદ કરે છે આઠમા નવમા વાળા? રામ રામો રામા, જનવ જનવ જના, કરે તો યાદ રૂપ આવડે છે? પહેલી વિભક્તિ બીજી વિભક્તિ ક્યાંથી આવડતું હોય? ત્યારે નતું આવડતું, તો હવે ક્યાંથી આવડે? એમાં બે ત્રણ વચન છે ને, દ્વિવચન, એક વચન, એક વચન દ્વિવચન ને બહુવચન. જેમ આપણે અહીંયા એમ કહીએ કે માણસ, આ માણસ કેટલા છે? માણસ એક, એક હોય તો કે માણસ, અને એક થી વધારે હોય તો માણસો, થઈ ગયું ને આ બહુવચન. એવી રીતે જો એક રામ હોય તો કહેવાય રામ, રામ, અને બે હોય તો રામો, અને ત્રણ અથવા ત્રણ થી વધારે હોય તો શું કહેવાય? રામા. સમજાણી વાત? હવે જેને સંસાર માંડ્યો છે એવા પાપના રૂપ તમે બનાવો, કે જો એક પાપ કર્યું તો પાપ, અને બે પાપ કર્યા તો પાપો, અને ઘણા પાપ કર્યા હોય ત્યારે બને પાપા. સમજાણો ને, આ પાપા જે બને છે એ પાપનું જ આ રૂપ છે. પાપ પાપો પાપા સંસ્કૃતમાં આ રૂપ હોય, કે એક પાપ હોય તો પાપ, બે હોય તો પાપો, અને બે ત્રણ કે ત્રણ થી વધારે હોય તો પાપા. અહીંયા જે પાપની ચર્ચા છે કે આપણે આપણા જીવનમાં જો એનો હિસાબ લગાવીએ તો પુણ્ય તો બહુ થોડુંક છે અને પાપ તો ઘણું વધારે છે, અને જે પુણ્ય થોડું છે એ પુણ્યમાં પણ પાછા કેટલાય પાપ પણ છે. સમજાણી વાત? કે નીચે જોયા વગર ચાલ્યા તો એ તો પાપ છે, કે કીડી મરી, મકોડા મર્યા, જીવ જંતુ મર્યા, એ તો પાપના કાર્ય છે. પણ જ્યાં આપણે પુણ્ય કરીએ છે, કે તમે કોઈને 10 રૂપિયા કે 100 રૂપિયા કે 1000 રૂપિયાનું દાન આપ્યું, તો એ દાન આપ્યું એ તો પુણ્ય છે, પણ એ પુણ્યમાં પણ દુકાન પર રહીને જે 8 રૂપિયાની વસ્તુના પછી 20 રૂપિયા લીધા અને ક્યાંય પાપ તો કર્યું હતું ને, એટલે પુણ્ય જે આપણે કરીએ છીએ એ પુણ્યમાં પણ પાપ છુપાયેલું હોય છે. એટલે કહે છે કે આપણું આખું જીવન તો પાપરૂપ હોય છે, પણ જ્યાં પુણ્ય છે ત્યાં પણ પાપ તો છે. તમે અહીંયા આવો છો, હવે ઘરેથી ચાલીને આવ્યા તો એમાંય ત્યાં પુણ્યનું કાર્ય છે પ્રવચન સાંભળવું, પણ રસ્તામાં કેટલા જીવ જંતુ મર્યા છે, આ પુણ્યનું કાર્ય છે સાંભળવું. પણ હવે એક થોડો અવાજ થાય તો સૂક્ષ્મ જીવાણુઓ કીટાણુઓ મરી જાય છે. હવે આટલો વધારે અવાજ પડઘા પડે છે તો જે સૂક્ષ્મ જીવાણુઓ છે કેટલા મરતા હશે? એટલે પુણ્યની સાથે સાથે પાપ થતું હોય છે. એટલે આપણે એ ભ્રમમાં નહીં રહેવું કે જો તમારા જીવનમાં તમે જો પુણ્ય ઘણું કરતા હો તો હવે પાપથી છૂટી ગયા છો. પુણ્યની સાથે પાપ છે, અને પાપ તો પૂરેપૂરું પાપ રૂપે છે જ તે. એટલે અહીંયા કુંદકુંદાચાર્ય 139મી ગાથામાં આપણને સમજાવે છે કે આ જે પાપના પરિણામ છે એ કયા કયા, એ આપણે હવે ગાથાથી લઈએ છીએ. ગાથા 139. એ ગાથા હું બોલું છું. ચરિયા પમાદ બહુલા કાલુ સમલોલદાય વિષયેષુ પર પરિદાવ પવાદો પાવસય આસવમ કુણદી. આ જે ગાથા છે, બધી ગાથાઓ કુંદકુંદ આચાર્ય પ્રાકૃત ભાષામાં રચી છે. આનો અર્થ એ છે, ચર્યા પ્રમાદ ભરી કલુષતા લુબ્ધતા વિષયો વિશે પરિતાપને અપવાદ પરના
पाप आश्रव ने करे। पापना जे आश्रव छे ए कया कया कारणों थी थाय छे ए के छे। तो पहला बहु प्रमाद वाली चर्या, पछी कलुषता, विषयों प्रत्ये लोलुपता, पर ने परिताप करवो, परना अपवाद बोलवा, ए पापना आश्रवना कारणों छे। हवे वा क्रम थी के बहु प्रमाद वाली चर्या, प्रमाद नो अर्थ थाय छे आळस, बेहोशी। कारण के पाप क्यारे पण बेहोशी वगर न थई शके। जो जागृति रे, जागतो रे, तो पाप न थई शके। कारण के तरत ज एने खबर पड़े कि आ मारू स्वरूप नथी, आवू मारे करवा योग्य नथी। एटले जेटला पण पाप थाय छे ए बधा पाप बेहोशी थी थाय छे। ए पाप जो जागृति रे तो तरत ज ओछा थवा लागे। जेम के तमे एम त्यांथी घर सुधी अहींया सुधी आव्या, हवे एक क्षण माटे नीचे तो जोयू नहीं, न जोयू तो ए जे पाप थयू ए क्यारे थयू? बेहोश हता एटला माटे। अने आ खास वात तो ए छे के बेहोशी आपणने गमे छे, कारण के बेहोशी मां जे पांच इंद्रियना विषयों मां जे सुख मळे छे એ લેવું ગમે છે। એટલે જાણી જોઈને જીવ આંખ આડા કાન કરે। જો ખબર પણ પડે ને કે આ પાપ થાય છે તો પણ એને ગણકારે નહીં, કારણ કે તરત જ આગળ એમ કહેશે કે આ પાપ છોડવા પડશે। એટલે મોટા ભાગે તો આજના જુવાનિયાઓ એ સાધુ સંતો પાસે જતા એટલે ડરે છે કે કદાચ જો એ સાધુ સંત પાસે ગયા અને કોઈ નિયમ આપી દીધો અમને તો કે આ પાપ નહીં કરવાનું, આમ નહીં કરતા, રાત્રિ ભોજન નહીં કરતા, કંદમૂળ નહીં ખાતા, માંસ નહીં ખાતા, દારૂ નહીં પીતા, જુગાર નહીં રમતા, આ કોઈ ને કોઈ રીતે, એટલે કે તમને જે પાપ કરવા છે અને ગુરુ એ પાપની કરવાની ના પાડે છે તો એ નથી ગમતું। આપણને તો એવો ઉપદેશ ગમે છે કે જે ઉપદેશ આપણને રૂચતો હોય, આપણા મનથી મળતો આવતો હોય। એટલા માટે એક વાત ખાસ યાદ રાખવી કે સાધના માર્ગમાં, અધ્યાત્મ માર્ગમાં દરેક સમયે તમને જે સાંભળવું હશે એવું તમને નહીં સંભળાય, સાંભળવા નહીં મળે। કારણ કે તમારો જે વિચાર છે એ પૂરેપૂરો સંસાર માર્ગનો છે અને ગુરુનો જે ઉપદેશ છે એ પૂરેપૂરો મોક્ષ માર્ગનો છે। હવે સંસાર માર્ગનો જે ઉપદેશ છે એ ઉપદેશ ગુરુ પાસે નથી, એટલા માટે શિષ્યને એ ઉપદેશ રૂચે નહીં। જો એને પોતાનો આગ્રહ અંદરમાં રહી ગયો હોય કે હું જેવું ઈચ્છું એવું જ બધું મને મળે, એટલા માટે એવા લોકો પાસે ભીડ ઘણી ભેગી થાય કે જ્યાં વખાણ કર વધારે થાય ને કે અરે વાહ તમે બહુ સારા છો, તમે જે કરો છો એ કરતા રહો, કમાણી કરો છો ને સારું સારું કમાણી કરો, થોડુંક આ સંસ્થામાં આશ્રમમાં દાન પણ આપો, કારણ કે કમાવ છો કોના માટે, થોડા આટલું પાપ કરો છો, થોડું પુણ્ય પણ કરી લો, તમે કેટલા રૂપિયા આપ્યા? લાખ રૂપિયા, ઠીક છે વાંધો નહીં, તમે કરોડ, થોડાક આગળની લાઈનમાં આવીને બેસી જાઓ, તો જે વધારે આપ્યા તો થોડુંક માન સન્માન। એટલે આ પ્રકારે જે ગુરુનો ઉપદેશ ન હોય એ કુગુરુનો ઉપદેશ હોય। ગુરુના ઉપદેશમાં તો કોઈના પ્રત્યેનો ભેદનો ભાવ હોતો નથી, એટલા માટે જો પોતે એક કરોડ રૂપિયાનું તમે દાન આપો અને એ આશા હોય કે અમને કંઈક આના બદલામાં મળે તો એ બ્રહ્મા છો કે ગુરુ પાસેથી કંઈ નહીં મળે, મળશે તો કુગુરુ પાસેથી મળશે। ખોટી પ્રશંસાઓ, પોતાના સ્વાર્થની પૂર્તિ માટે કંઈક ને કંઈક અપેક્ષાઓની પૂર્તિ માટેના ઉપદેશો, આ બધું કુગુરુ પાસે મળશે। એટલે કહે છે કે બધું તમને યોગ્ય હોય એવો ઉપદેશ ન હોય તો પણ સાંભળવો, પ્રમાદ સાથે જો જીવ હોય તો એ બેહોશીમાં એ પાપ ન કરી શકે।
આપણે ભૂતકાળમાં જેટલા પણ પાપ કર્યા હતા ને એના ફળ ભોગવ્યા હતા, ફળ ભોગવ્યા તો છે પણ એ સમયે એ ભોગવેલા ફળને જાણી જોઈને યાદ કરવા તૈયાર નથી। વૈજ્ઞાનિકો તો હવે કહે છે પણ શાસ્ત્રોમાં તો હજારો વર્ષોથી આ બધી ચર્ચાઓ લખેલી છે। છ ઢાળામાં પણ જેવી રીતે પહેલી ઢાળમાં લખ્યું છે કે જનની ઉદર વસ્યો નવ માસ, અંગ સંકુચતે પાયો ત્રાસ, નિકસત જે દુઃખ પાયે ગોળ તિનકો કહતન આવે ઓર। વૈજ્ઞાનિકો હવે કહે છે ખાલી માને તો પોતાના આ અનુભવની જ યાદ છે। આ જેટલી માં બેઠી છે કે બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિના કાળે માને જે વેદના ને પીડા થાય છે, વૈજ્ઞાનિક કહે છે કે એ પીડા તો કઈ નથી, એના કરતા કેટલાય ગણી વધારે પીડા જન્મ લેનારું બાળક ભોગવતું હોય છે। અને માં તો હજી બે ચાર કલાકમાં એ પ્રસૂતિની વેદનાથી મુક્ત થઈ જાય, પણ છોકરો તો એ હજી જન્મ લીધો છે એટલે મુક્ત નથી થયો, હજુ તો આ બધી દુઃખની પરિપાટી આગળ ચાલવાની જ છે। એને તો ભૂખ લાગી છે કહી શકતો નથી, તરસ લાગી છે કહી શકતો નથી। જેમ આપણે વાત કરીએ કે બાળકોના ડોક્ટરને બહુ તકલીફ પડે, કારણ કે બાળકો બતાવી શકે નહીં કે અહીંયા દુખે છે મને, અહીંયા તમે આ મલમ લગાડી દો કે અહીંયા પેટમાં દુખે છે મને દવા આપો, એ કઈ એ બતાવી ન શકે। આપણને ખાલી માના દુઃખ યાદ છે પણ એ દીકરા પોતે એ માને પોતાના યાદ નથી, કારણ કે માએ જન્મ લીધો હતો ને જયારે બાળકના રૂપમાં, ત્યારે જે દુઃખ ભોગવ્યા હતા એ માને યાદ નથી। કેમ યાદ નથી? આપણે બધું યાદ રાખીએ તો એ કેમ યાદ નથી રાખતા? એના પાછળનું એક રહસ્ય છે કે આપણે જાણી જોઈને એ દુઃખને નજરની સામે લાવવા જ નથી માંગતા, કારણ કે જો દુઃખ નજરની સામે લાવીએ તો તરત જ એ દુઃખ કેમ આવ્યું એ પણ નજરની સામે આવે, અને એનું કારણ નજરની સામે આવે તો એ પાપ હવે ન કરવા જોઈએ એ વાત પણ નજર સામે આવે, અને આ વાત એને મંજૂર નથી। કોઈ વ્યક્તિ ઘરે આવીને તમને મારી ગયા, કેમ કે તમે એની પાસેથી કઈક પૈસા લીધા હતા બે મહિના માટે આપ્યા નહીં, પછી છ મહિના થયા, વર્ષ થયું, બે વર્ષ થયા તમને માર્યા, પછી પતી ગયું, પૈસા ચૂકવાઈ ગયા, પણ બે વર્ષ બીજા વીતી ગયા તમને યાદ નહીં રહે, આ બધું ભૂલાઈ જાય છે। એટલા માટે ભૂલાઈ જાય છે કે જેને બીજી વાર લેવા હોય ને પૈસા એને આ વાત જાણી જોઈને યાદ ન રહે કે ભલે માર્યો તો યાદ નથી રાખવી, એ ખરેખર આંખ આડા કામ કરે। અને જેને એ ખરેખર હવે નથી લેવા તો એ જિંદગીભર યાદ રાખશે કે આની સજા મને આવી મળી હતી, હવે કોઈનો એક રૂપિયો પણ હું નહીં લઉં। એવી રીતે કે આપણે પાપ કરવા ગમે છે એટલા માટે આ પાપનું જે ફળ ભોગવવું પડે છે એ ફળને આપણે યાદ રાખવા માંગતા નથી। અને એ કારણ છે કે જો ગુલાબજાંબુ 10 છે, પહેલું ગુલાબજાંબુ તમે ખાધું, બીજું ખાધું બહુ આનંદ આવ્યો, ત્રીજું આનંદ આવ્યો, ચોથું આનંદ આવ્યો, પાંચમું આનંદ આવ્યો, આ આનંદ આવ્યો, અને 10 રસગુલ્લા ખાધા, ગુલાબજાંબુ ખાધા, અને 11માં ગુલાબજાંબુમાં પછી કરી એમ લાગ્યું કે હવે ઉલટી થાય એવું લાગે છે, બસ આવું થાય કે નહીં, કે 11મું જેવું મોટામાં ગયું, જેવું ગયું તરત જ બધું 10 પાર આવ્યા 11માની સાથે। હવે આ તો મહિના પહેલા આવું થયું હતું, હવે આજે પાછા ગુલાબજાંબુ બન્યા અંતે થાળીમાં છે, હવે આપણને યાદ આવે છે? આપણને યાદ આવશે, શું યાદ આવશે ખબર? પહેલું રસગુલ્લું મેં ખાધું હતું બહુ મજા આવી, બીજું ખાધું હતું એ બહુ મજા આવી હતી, ત્રીજું ખાધું હતું એ 10 સુધીનું તો યાદ આવે છે એ ટાઈમે, 11મું ખાધું તો એ યાદ નથી આવતું, 11મું યાદ ન આવે, કારણ કે 11મું યાદ આવે તો અત્યારે પહેલું હાથ ન લગાવે, પણ એને તો ખાવું છે ને અત્યારે। એટલા માટે જાણી જોઈને જે દુઃખ જીવે ભોગવ્યું છે એ દુઃખને યાદ નથી કરતો પણ ખાલી એકલા સુખને યાદ કરે છે, કારણ કે ગુલાબજાંબુ છોડવા નથી માંગતો। એવી રીતે
કે આપણે પાપને છોડવા નથી માંગતા, એટલા માટે આપણે પાપનું જે દુઃખ ભોગવ્યું છે એ દુઃખને એના ફળને યાદ પણ નથી રાખવા માંગતા. એટલે દરેકના દુઃખો, પશુઓના દુઃખો, જે કીડી મકોડામાં, એ એકેન્દ્રિયોમાં, ઝાડપાનમાં, એ દુઃખો, એ ભોગવેલા દુઃખો યાદ કેમ ન રહ્યા એનું કારણ આ છે. અને આ ભવમાં પણ જે જે દુઃખો આપણે ભોગવ્યા છે એ દુઃખને ભોગવીને પણ પાછો એના તરફ જાય છે એનું મૂળ કારણ અહીંયા કુંદકુંદાચાર્ય કહે છે કે એને પ્રમાદ છે, પ્રમાદથી જીવન જીવે છે. બીજી વાત, કલુષતા. જે કલુષતાની ચર્ચા ગઈકાલે પણ આપણે કરી હતી કે જેના ચિત્તમાં અંદરમાં કંઈક મેલ છે એની વાત છે, એ કલુષિત છે. અહીંયા આવું, બીજી જગ્યાએ બીજું, ત્રીજે ત્રીજું. આજે આપણા ચહેરા ઉપરના જે મોહરા, મોરું ખબર પડે કે નહીં? ભલે નથી આવતા તમારે? ભૂતના ને રાક્ષસના ને કૂતરાના ને વાઘના ને સિંહના ને મોરા આવે કે નહીં? હવે તમે મોઢા ઉપર સિંહનું મોરું પહેર્યું એટલે સિંહ થઈ ગયા? આ મોરા કહેવાય. હવે આપણું જે જીવન અત્યારનું છે એ મોરા વાળું જીવન છે. એ કેવી રીતે? કે ભાઈ હું આ ભાઈને મળીશ તો ત્યાં હું એની સાથે જે રીતે વર્તન કરું છું અલગ રીતે, આને મળીશ તો અલગ રીતે, આને મળીશ તો અલગ રીતે. જેટલાને આપણે મળીએ છીએ ત્યાં આપણા ચહેરા ઉપરના મોહરા બદલાતા જાય છે. અને જ્યારે બધા મોહરા ઉતરી જાય અને આપણું એક જ સ્વરૂપ નજરમાં અંદરમાં રહે ત્યારે એમ સમજો કે આ બધી પાપની કલુષિતતા છૂટી ગઈ. એક પિતાએ એના પુત્રને કહ્યું કે બેટા, મારી એવી ઈચ્છા છે કે તું મારી પસંદની છોકરી જોડે તું તારા લગ્ન કરી લે, તારી પસંદ નહીં ચાલે, હું જે પસંદ કરું એની જોડે કરજે. એટલે છોકરાએ કીધું કે નહીં, બિલકુલ ના પડજે, નહીં. પછી પપ્પાએ એને કીધું, બેટા હું કોની સાથે લગ્ન કરાવવાની વાત કરું ખબર છે? તો કે ના. તો કહી કે મુખ્યમંત્રીની છોકરી જોડે. તો છોકરો કે હા હા, તો બરાબર, તૈયાર છું, તો તૈયાર છું. એક પળમાં બદલાઈ ગયા. પપ્પા મુખ્યમંત્રી પાસે ગયા અને મુખ્યમંત્રીને કહ્યું કે મારા છોકરાના લગ્ન તમારી છોકરી જોડે કરવા છે. તો મુખ્યમંત્રીએ કીધું બિલકુલ નહીં, ના પાડી દીધી. તરત જ પપ્પાએ મુખ્યમંત્રીને કીધું કે મારો છોકરો કલેક્ટર છે. મુખ્યમંત્રી કે તો બરાબર, ઠીક છે, ચાલો. તરત આ પાડી દીધી, કલેક્ટર છે મારો છોકરો. અને ત્યાંથી બહાર નીકળ્યા પપ્પા અને ગયા કલેક્ટર ઓફિસમાં કે મારા છોકરાને કલેક્ટર બનાવી દો. તો ત્યાં ઓફિસમાં કીધું કે નહીં. પછી પપ્પાએ કીધું, મારો છોકરો મુખ્યમંત્રીનો જમાઈ છે. તો કે તો હા. અને છોકરો કલેક્ટરે બની ગયો, મુખ્યમંત્રીનો જમાઈ બની ગયો. સમજાણું ને? આ બુદ્ધિ આપણી પાસે ક્યાંથી આવી? કે આપણી પાસે બુદ્ધિ છે ને, પણ આપણે આવી બુદ્ધિ આવા કામમાં વાપરીએ છીએ, ધર્મના કામમાં નથી વાપરતા. આને કહેવાય કલુષિત. કલુષિત નો અર્થ શું? કે એક જગ્યાએ અલગ કીધું, બીજી જગ્યાએ કંઈક અલગ કીધું. આવું જ થતું હોય છે કે નહીં? આ દુનિયામાં જે લગ્ન થાય, જે લગ્ન થાય ત્યારે છે શું? છોકરી છોકરાને લગ્ન કરે ત્યારે એકબીજાનો ફોટો મોકલાવે, ખાલી ફોટો. ફોટામાં તો ખબર ન પડે એના લક્ષણ, પણ દિવસ કાળ દરમિયાનનો 5-10 મિનિટનો વિડીયો મોકલાવ્યો હોય ને તો ખબર પડે કે હું શું કરે. ફોટામાં ના દેખાય,
કેનું એવી રીતે ત્યાં આખો ખોટો જે સંસાર છે. એક ભાઈના 50 વર્ષે લગ્ન થયા, મળતું નતું અને થયા, અને જે બેન જોડે લગ્ન થયા એ 45 વર્ષના હતા, દેખાવડા હતા. ચાર દિવસ સુધી બંને સાથે રહ્યા. ચાર દિવસ પછી આ ભાઈએ એની પત્નીને કીધું કે જો એ પોતે કંટાળ્યા હતા, કારણ કે જે છે ને એ દાંત જે હતા ને ભાઈના 50 વર્ષે બધા દાંત પડી ગયા, ચોખ્ઠું લગાવેલું હતું અને આને કીધું નતું. તો પછી તરત જ ચાર ચાર દિવસ સુધી અંદર આમાં નવું નવું ચોખ્ઠું હોય એટલે આમ ફાવે નહીં, એટલે પછી રેવાયું નહીં, એટલે તરત જ એ બેનને કીધું એની પત્નીને કે જો તને વાંધો ન હોય તો હું આ ચોખ્ઠું મારું કાઢી નાખું. તો પેલી પત્નીએ પણ કીધું હું પરેશાન છું, તમને વાંધો ન હોય તો અમારો લાકડાનો પગ છે ને, અપંગ હતી, લાકડાનો પગ લગાવે તો એ કાઢી નાખો, કારણ કે હું કંટાળી છું ચાર દિવસ થી કે બધું દુનિયામાં એકબીજાની સાથે જે ચાલે બધું ખોટ, ખોટ ને ખોટ. આ ડગલે ને પગલે આપણા મનમાં કંઈક અલગ છે, વાણીમાં કંઈક અલગ છે અને વર્તનમાં કંઈક અલગ છે, એનું તે આ બધું દુઃખ છે. અહીંયા કહે છે કે તમારા મનમાં આવો કપટનો ભાવ કોઈને છેતરવા, ટીવીમાં તો કેટલા ડગલે ને આવા પ્રસંગો આવતા હોય, કોઈને છેતરવાનો ભાવ, કોઈ સાથે માયાચારી કરવાનો ભાવ, કપટનો ભાવ, એ જે ભાવ છે આપણને ખબર નથી. આ ડગલે ને પગલે જે કલુષિતતા અંદરમાં બીજું બહારમાં બીજું, અત્યારે તમે જે આ મરચું લાવો છો ને તમને એમ લાગે આ મરચું છે, પણ એ મરચું તમે આમ નામ તમે કોઈ પણ મરચું અત્યારે તમે લાવો 90% મરચું લાલ મરચાંની વાત તો તૈયાર લે આવો પડીકામાં, એને આમ તમે સીધું શાકમાં નાખી દીધું, પણ તમે એને પલાળીને રાખો ને એને તમે લેબોરેટરીમાં લઈ જાઓ ને, લાકડાના છોલ ઝીણો ઝીણો ભૂકો અંદર કેટલો ભેળવેલો હોય, બિલકુલ ઝીણો ઝીણો લાકડાનો બેવો ભૂકો કરી નાખેલો હોય અને એના ઉપર લાલ રંગ કરેલો હોય, અને એવો લાલ રંગ હોય તમે રંગવાળો હોય તમને ખબર ન પડે રંગ લાગી ગયો હોય. હકીકતમાં કંઈક છે બીજું, અસલિયત કંઈક છે બીજી, અને આપણને દેખાય છે કે આવા મરચું બહુ સારું છે, આ શાક તો બહુ સારું થાય છે. તો એ જે છે લાલ રંગ, આપણે રંગને ખાલી જોયો પણ એ વસ્તુ કઈ છે એ આપણે જોઈ નહીં. અને આવી રીતે તો ડગલે ને પગલે આપણે બજારમાંથી આજે જે વસ્તુ લાવીએ છીએ, એટલે મેં તમને કીધું હતું ને આ ગોળની વાત કે તમે સફેદ ગોળ લઈ આવો, કાળો ગોળ ગમે નહીં આપણને, બિલકુલ કાળો ગોળ હોય ને એ ના ગમે. અત્યારના લોકોને સફેદ ગોળ વધારે ગમે, બધું ધોળું જોઈએ, છોકરીઓ ગોરી ગોરી જોઈએ, ગોળે ગોરો ગોરો જોઈએ, કાળું જોઈએ જ નહીં કઈ. પણ એ જે ગોળ જે છે ને, હમણાં જ તમે વાંચ્યું કે જેટલો એ ગોળ, જેને કયો ગોળ કહેવાય, રવો કે મેંદો, ઠીક, રવો, એ ગોળમાં રવા ગોળ કહેવાય, એ જેટલો નાની નાની આવતી હોય છે, એક એક બે બે કિલોની, કિલો કિલોની આવે, જેટલો નિરમા પાવડર વધારે નાખ્યો હોય એટલો એ ગોળ વધારે આવો સફેદ થાય. હમણાં આખો મોટો લેખ વાંચ્યો, એટલે કે તમે જો શેરડીમાંથી ગોળ બને છે અને શેરડીનો જેવો રંગ હોય, ગોળનો રંગ જો એવો હોય તો સમજવો કે અસલી છે. બિલકુલ, શેરડીનો રસ આપણે પીતા હોય કેવો રસ હોય છે, સમજાણું? એટલે આ જે છે આમાં કેટલી ભેળસેળ, લીલો પીળો હવે ઠીક છે જે કઈ હોય, કરો તો લાઈટ લીલી પીળી, મારે જોવા જા ભાઈને, લીલી પીળી લાઈટ કરો, મારે કરણભાઈને જોવા છે, જો. તો આ બીજી વાત, જે જે વાત ઉપર આપણે આ ચર્ચા થાય ને બધી યાદ રાખજો. પહેલી વાત હતી
ફરીથી હું બોલું છું, પ્રમાદ વાળી ચર્યા. આજે પ્રશ્નોત્તરી કરવી છે ને? હા, પ્રમાદ વાળી ચર્યા. બીજું ચિત્તમાં કલુષિતપણું, આ બીજી વાત થઈ. પહેલી વાત શું? પ્રમાદ વાળી ચર્યા. આ બધું લખાવી દઈશ તમને પછી છેલ્લે, પણ આ તો પ્રશ્નોત્તરી માટે લખવું હોય તો અત્યારે. અને બીજું ચિત્તમાં કલુષિતપણું. કલુષિતપણું હવે ત્રીજી વાત છે, વિષયો પ્રત્યે લોલુપતા. આ વિષયો પ્રત્યેની જે લોલુપતા છે એટલે શું? આ પણ એક પાપનો પ્રકાર છે કે જે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે, જે સ્પર્શ ઇન્દ્રિય થી લઈને કર્ણ ઇન્દ્રિય સુધી, આ તો દરેક નાના બાળકને યાદ છે ને, સ્પર્શ ઇન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, કર્ણ ઇન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય છે. અને આ પાંચ ઇન્દ્રિયના જે વિષયો એટલે આ બહારના બધા ભૌતિક સાધનો, એને પ્રાપ્ત કરવા માટેની જે લોલુપતા, જે લાલચ, અંદરમાં કંઈક એવી આશા, એટલે આપણું જે જીવન છે એક આશાના બળ પર ચાલતું હોય છે. કે આજે માનો કે તમારી પાસે કંઈ પણ છે પણ શાંતિ નથી મળતી, પણ એક આશા છે કે કાલે શાંતિ મળશે, એક આશા છે. પણ એ દિવસ આવતો નથી, પહેલા એ આશા હતી. કે નવી નવી જે આશાઓ ઊભી થાય છે, કે છોકરાનો જન્મ થયો, છોકરાને એ ઈચ્છા થઈ કે એને સારી રીતે ભણાવીએ, એ પણ છે, ક્યારેક પણ છે, એ આશા છે. ભણી લીધું પછી એના સારા લગ્ન થશે, લગ્ન થયા પછી એના છોકરા થશે, એનો આખો સંસાર ચાલશે. તો આ જે આશા છે એ આશાના બળ પર જ આપણે જીવન જીવીએ છીએ. અને અહીંયા કહે છે કે આખું આપણું મનુષ્ય જીવન દક્ષા એવી રીતે વ્યતીત થઈ જાય છે, આપણને ખ્યાલ પણ નથી રહેતો કે આ દિવસો વર્ષો કેવી રીતે વીતી ગયા. એમ સમય જતા ક્યાં વાર લાગે છે. એટલે જે કંઈક ને કંઈક વિષયોથી પોતાને પૂર્તિ કરવાનો જે ભાવ છે, એક કથા બહુ રહસ્યપૂર્ણ હતી, ઘણા વર્ષો પહેલા મેં વાંચી હતી, કે એક રાજા પોતે 100 વર્ષના થયા અને જીવનમાં ઘણી બધી બાહ્ય ભૌતિક સુખ સાધનની સામગ્રીઓ બધી એમણે જે માનતા હતા એ બધી ભેગી કરી હતી, અને 100 વર્ષે એમનું મોત આવ્યું. જ્યારે મોત એમને લેવા આવ્યું ત્યારે એમણે મોતને કીધું કે હજી તો મારે થોડીક વાર છે, થોડુંક કામ મારે બાકી છે, મને થોડોક સમય આપો. તો મોતે કહ્યું કે સમય, હું તો અહીંયા આવું છું તો લઈને જ જાઉં છું, લીધા વગર નથી જતું. તો એમણે એના છોકરાના છોકરાને કીધું, જે છોકરો ખાલી 20 વર્ષનો હતો, કે આવી રીતે મોત આવ્યું છે. તો એ છોકરાના છોકરાએ રાજાને કીધું કે ચિંતા નહીં કરો, તમારી જગ્યાએ હું જતો રહું છું. એટલે એ 20 વર્ષના છોકરાએ મોતને કીધું કે મને લઈ જાઓ, ચાલો હું એટલા માટે આવવા તૈયાર છું
कारण के मारा दादा 100 वर्ष नु जीवी ने पण आटलो वैभव भेगो करीने पण जो सुखी न थई शक्या अने आटला अजी तड़पे छे भोगना माटे, तो हूँ अत्यारथी चेती जवा मांगु छु, मन लई जाओ मार नथी रहेवू। અને રાજાને ન લઈને મોત એના દીકરાના દીકરાને લઈને ગયું અને રાજાએ કીધું હતું કે 100 વર્ષ પછી હું પાક્કું આવીશ। ત્યાં પાછી અહીંયા 3-4 પેઢી ગઈ હતી, રાજા 200 વર્ષના થઈ ગયા હતા ત્યારે પાછું મોત આવ્યું લેવા, તો રાજાએ કીધું હજી પણ મારે થોડીક વાર છે, કામ થોડુંક રહી ગયું છે। આવી રીતે એમાં કથામાં હતું કે 1000 વર્ષનો રાજા થયો અને છોકરાના છોકરા પોતે જતા રહે છે, પોતે મરતા નથી, અને છોકરાના છોકરા કે છે અમે જ નીકળી જઈએ મોતને કે અમને લઈ જવાની બદલીમાં, કારણ કે અમે ચેતી જવા માંગીએ છીએ। એ રાજાને 1000 વર્ષ સુધી રાજા પોતે અહીંયા એવી રીતે બાના બનાવતા બનાવતા રહ્યા, એમનું કામ ન થયું, અહીંથી મળ્યા ને પોતેને સુખ ન મળ્યું। જ્યારે રાજાની વાત કરું ત્યારે આપણને એવો અંદરથી અહેસાસ થવો જોઈએ કે આપણે પણ એવી જ સ્થિતિ છે। જો તમારું આયુષ્ય એ 100 વર્ષનું થયું હશે તો પણ અંદરમાં ઊંડે 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 ક્યાં એવો ભાવ પડ્યો હશે કે હજી આ એક થોડુંક કામ છે, એ એક થઈ જાય તો સારું। અને એ 100 વર્ષે નહીં, 1000 વર્ષના થાવ કે 10000 વર્ષના પણ થાવ, અત્યારે કોઈનું આયુષ્ય એટલું હોતું નથી, અને હોય તો એ જેમ કીધું એમ વર્ષને જતા વાર લાગતી નથી, પણ એ 10000 વર્ષે પણ એની અંદરની ઈચ્છા તો એ જ રહી જાય છે। એ જ તો કારણ છે કે સ્વર્ગના દેવોનું ઓછામાં ઓછું આયુષ્ય કેટલા વર્ષનું છે કોને યાદ છે? બોલ રાહુલ, આવી જાઓ ભંડારમાંથી, તમારા માટે જ ભંડાર મૂક્યો છે। જે જો તો 10000 વર્ષનું આયુષ્ય ભોગવીને પણ એ સ્વર્ગના દેવને શાંતિ નથી, ઓછામાં ઓછું એકવાર સ્વર્ગમાં ગયો તો 10000 વર્ષ પહેલા બહાર ન નીકળે। તો એ રીતે આ ભોગ વિષયના ભોગોમાં જે લોલુપતા એ કંઈક હજી મને મળશે, અને આ ધર્મ પ્રત્યેની જે અરુચિનો ભાવ એ આ બતાવે છે। થોડીક કમાણી વધારે થઈ જાય, થોડાક 5-10 રૂપિયા વધારે, તમને વાત કરી હતી ને ગઈકાલે કે આ જે કમાણીનો લોભનો ભાવ છે એ ભાવથી કરતા તમારું જો આત્માનું પુણ્ય એવું હોય, ધર્મ પ્રત્યે અહોભાવ ને બહુમાન હોય, સમજાણું, તો તમારી પાસે વસ્તુ ક્યાંથી આવે તમને ખબર ન હોય, પુણ્યથી કેટલી એમ જોરદાર વસ્તુ આવતી જતી હોય। એ નતું કીધું ખાલી આમ આવ્યું તમારું પુણ્ય એવું, લ્યો 50000 રૂપિયા છોકરા આપી, આવી તો લાખો રૂપિયા તમને ખબર નથી કે તમારા જીવનમાં તમને ધર્મ પ્રત્યેનું બહુમાન છે, વસ્તુની મહિમા ઓછી અને આત્માની મહિમા વધુ। જ્યારથી તમારા ચિત્તમાં તમારા હૃદયમાં એ જાગી ત્યારથી સમજવું કે, એટલે મમ્મા છે ને એ સોનગઢ નું દાખલો એકવાર આપતા હતા અહીંયા આવ્યા ત્યારે, કે કાંજી સ્વામી કહેતા કે જે વ્યક્તિ આ દરવાજાની અંદર જે પ્રવેશ કરે એ પછી દુખી ન થાય, એને દુઃખ ન રહે પછી, આ પ્રવચન હોલમાં પ્રવેશ કરે પછી એને દુઃખ ન રહે। કેમ દુઃખ ન રહે? ભગવાનની વાણી સાંભળે એટલે દુઃખ ન રહે? ભગવાન જેવા ભગવાનને તે મુનિ હતા ત્યારે જમવાનું નતું મળ્યું, કેટલા કેટલા બારમાં બધી પ્રતિકૂળતાઓ હતી, ક્યાં દુઃખ ન રહે? પણ ખાસ વાત એ છે કે દુઃખ ન રહે એટલે દુઃખ જેવું એને લાગે જ નહીં, કારણ કે આત્માની વાત સાંભળ્યા પછી એ આત્મા એટલો ચોખ્ખો થયો હોય કે એને પહાડ જેવી પ્રતિકૂળતાઓ, બેનશ્રીબેન કહેતા પહાડ જેવી પ્રતિકૂળતા આવે તો એ ગભરાઈશ નહીં, એને ગભરાવાનું ન હોય। એટલા માટે લોભની વૃત્તિઓ, વિષયોની લોલુપતા જેની ઘટી છે એ જીવની આ વાત છે, સમજાણી વાત, નાની નાની તુચ્છ વાતો માટે 1000 રૂપિયા 5000 રૂપિયા 2000 રૂપિયા માટે
મુંબઈ ના અંદર કોઈ વ્યક્તિ કોઈને પેટમાં ચાકુ ઘુસાઈને મારી નાખે, કેમ મારા 1000 રૂપિયા નતા આપ્યા, કેમ 200 રૂપિયા નતા આપ્યા. એટલે નાના આમાં કઈ ન હોય, પણ તેમ છતાં પણ આ જે એ લોભની આસક્તિનો જે ભાવ છે, એ ભાવ આ ધર્મ સાંભળતા એટલો તો મોડો પડે છે. જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય, ઊંઘ્યા ન હો તો, હા, એનું ફળ નિયમથી મળે. કમાને કી ભૂખ એસી કે દોલત કમાને નિકલ ગયે, દોલત મિલી તો હાથ સે રિશ્તે નિકલ ગયે. કમાણી 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 કમાણી, સંબંધો બધા સંસારના બધા છૂટા પડતા, કોઈ સાથે બેસવાનો ટાઈમ નહીં. કમાને કી ભૂખ એસી કે દોલત કમાને નિકલ ગયે, દોલત મિલી તો હાથ સે રિશ્તે નિકલ ગયે, બચ્ચો કે સાથ રહેને કી ફુરસત ન મિલી, જબ ફુરસત મિલી તો બચ્ચે ખુદ કમાને નિકલ ગયે. એ મોટા થઈ ગયા, પોતાને તો ટાઈમ મળી ગયો, ગરડા થઈ ગયા કે લાવો છોકરા રેશું, અને છોકરાને ટાઈમ નતો, કારણ કે છોકરા કમાવા ગયા. એટલા માટે એ કહે છે કે આ લોભની વૃત્તિ છે, આ લોભિયા વાળી વૃત્તિ, એ જીવને તમે ગમે એટલા દોડો, પણ એક જગ્યાએ તો પછી ત્યાં રોકાવું જ પડે છે. એટલા માટે જે જે આ કરોડોપતિઓને હું તમને જોઉં છું ને, કે આ કાર ટુ કાર્પેટ, ગાડીમાંથી નીચે ઉતરે સીધા કાર્પેટ ઉપર પગ મૂક્યો, આ રીતે કાર ટુ કાર્પેટ જે રીતે જાઓ જલાલી ભોગવતા હોય, એના ચિત્તમાં પણ જેટલી આકુળતા ને વિવળતા હોય છે, એ દેખીને આપણે શીખવાનું છે. સમજાણું બધા શું છે? પહેલે બે જ શું કરતો હતી? કઈ નહી, આમ તો કહ્યું. તો આ ત્રીજી વાત થઈ. હવે ત્રણે ત્રણ વાત કોને યાદ રહી, પેલા ફટાફટ બોલી જાઓ. તમે સામેથી બોલશો તો હું તમને આમંત્રણ આપીશ, અહીંયા ભંડારમાં હું ઉભા કરું, કોઈ આમંત્રણ નહીં, તમારે મને આમંત્રણ આપવું પડશે ચા પાણી નાસ્તા માટે. બોલ બઢિયા. પહેલું પ્રમાદ વાળી ચર્યા, ચિત્તમાં કલુષિત પણું, અને ત્રીજું વિષયની લોલુપતા. બહુ સરસ, ત્રણે ત્રણ સાચું. બે જાઓ, આ પહેલાથી આ ઊંચો કરીને બે બોલી ગયો હોત તો. હા, આ ત્રણ વાત છે. હવે કોઈને યાદ રહે ત્રણે ત્રણ, કે હજી કોઈને કરવું? ઉભા બોલો એકલબેન. પ્રમાદ વાળી ચર્યા, ચિત્તમાં કલુષિત પણું, વિષય પ્રતિલોભતા. બહુ સરસ, પેલા બોલી ગયા હોત. હવે કોને યાદ છે? રહ્યું કોઈને યાદ? જો વિશાલ, જો આને આમ કહેવાય, આ હીરો, પ્રમાદ વાળી ચર્યા, ચિત્તમાં કલુષિત પણું. બહુ સરસ, આમાં તારે જેટલું જોતું એટલું લઈ લે, આવી જા, જેટલું જોતું એટલું લઈ લે. આવા જો છોકરા જોયો હોશિયાર, આમ ફટાફટ આમ કહીએ તો આમ શરમાવાનું ન હોય. ત્યાં કોણ બોલશે હવે? બોલો રવિ, બોલ. આ બાજુ ઓરવાય, આ હું માઇક લગાવ્યું છે કે ઠેકલ કાનનું છે? કઈ સાંભળશે તું યાર. ચિત્તમાં પ્રમાદ વાળી ચર્યા, પછી એક સેકન્ડ, ચિત્તમાં ક કલુષિતતા, અને નથી આવડતું કઈ વાંધો, તે ઉભો છો ને, અમે તારે જે જોતું લઈ લો દોસ્ત.
કેટલો ડાયો છોકરો, જો આવા છોકરા આપણને સીધા સરળ જોઈએ. બીજું કોણ બોલશે? બોલ ભાવિન, ભાવિન ને કે બીજું કઈ નામ? ભાવિન બોલ. પ્રમાદ વાળી, હા, ચિત્તમાં કલુષિત પણ હું. કેટલું પણ હતું? પાંચમું. અરે વાહ, આવી જા આવી જા, તારે જોતું હોય એટલું લઈ લેવો. આમ તમારે નહીં જોવાનું, તમારા બસ જોવાનું. જો તોય જોયું તો આ રીતે આ ત્રણ વાત આપણે અત્યારે થઈ. અને હવે આગળ ચોથી વાત, પરને પરિતાપ કરવો. પરિતાપ કરવો એટલે કે બીજાને સતાવવા. કેવી રીતે સતાવવા? કોઈને કઈ બોલીને સતાવવા, કોઈ ઈશારાથી પણ સતાવવા, કઈ ને કઈ. તમે નીકળ્યા અને કોઈ વ્યક્તિ છે, તમને તમે એને જોવ છો, તમને જાણી જોઈને દુઃખ પહોંચાડવાનો ભાવ આવ્યો, કઈ નતું, પણ તોય તમે એમ ખોંખારો ખાધો. આ કઈ કરવાની જરૂર નથી, કઈ જરૂર નથી આની. એના કઈ આ ખાલી ખોટો ખોટો દેખાવ જ કરવા માટે, કઈ લાજ કઢાવવાની હતી તમારે કરી? આ નાના છોકરા આવું કરતા હોય છે એમ કરી. એના જમાનામાં તો બરાબર કે મોટા લોકો કરે તો ઠીક છે, પણ નાની નાની વાત આપણે બોલીને પણ, ખોખારો ખાઈને પણ, ઈશારો કરીને પણ, કે આ કઈક ન કરીને તે ખાલી એકલા ભાવ કરીને પણ બેઠા બેઠા, એના માટે જે વ્યક્તિના માટે તમને ભાવ થયા હોય એ વ્યક્તિ આરામ કરતી હોય અત્યારે, અને આયા તમને ભાવ થતો હોય તો તમે કરમ બાંધતા હોય એને કઈ ન થતું હોય. એટલે કહે છે કે બીજાને દુખી કરવાનો જે ભાવ છે, કષ્ટ પહોંચાડવાનો ભાવ છે, એ ભાવથી પાપ બંધાય છે. એ સામાવાળાને દુઃખ લાગે કે ન લાગે એ વાત પછીની, નહીં લાગે ક્યારેય. સામાવાળા માણસ એટલો ધર્મી હોય તો એ ચૂપચાપ સાંભળી લે, પણ તમને પાપ બંધાય. કેમ બંધાય? કારણ કે ભાવ હતો. તો આ રીતે 139મી ગાથામાં પાપની ચર્ચા કરી અને પાપના કર્મનો આશ્રય કેમ થાય એ કહ્યું. હવે આને આપણે લખવાનું છે. લખી લેવું છે? ન લખવું હોય આ તો ચોકરે. કારણ કે લખવું છે કોઈને એમ પૂછું ત્યારે કોઈ આ સૂચો નથી કરતું, એટલે પછી એમ જ પૂછવાનું કે નથી લખવું એ આ સૂચો કરે. લખો આ ગાથામાં પાપના કર્મોનો આશ્રય થવાના કારણો બતાવ્યા છે. પ્રમાદ વાળી ચર્યા, ચિત્તમાં કલુષિતપણું, ચિત્તમાં કલુષિતપણું, વિષયો પ્રત્યે લોલુપતા,
पर ने पीड़ा पहुंचाड़ी पर ने पीड़ा पहुंचाड़ी तथा बीजा ने अपशब्दों बोलवा अपशब्दों बोलवा थी पापना कर्म आत्मा तरफ आवे छे। आज रीते हवे 140मी गाथा छे। 140मी गाथा मां पापनुं वर्णन करे छे, जेनी चर्चा आपने आवती काले करीशुं।